મિત્રો પ્રણામ, વંદે માતરમ. લગભગ 21 અરજીઓ એવી આવી છે મેલના રૂપે કે એમને કોઈને કોઈ કારણથી સવારે ચહેરા પર સોજા આવે છે, પગમાં નીચે પંજા પાસે દાબે છે આ રીતે તો ગોબો પડે છે, ઘૂંટણની નીચે આ રીતે દાબે છે તો ગોબો પડે છે, કોઈના કોઈ કારણથી સોજા આવે છે એમને એવું લાગ્યા કરે છે. બહેનોમાં જે 7-1 બહેનો છે એમાં એમને એવું લખ્યું છે કે સવારે વીંટી બહુ ટાઈટ લાગે છે, વીંટી આમ ફેરવે ને તો ફરતી નથી, દિવસ દરમિયાન વીંટી ફરે છે અને એમને ચહેરા પર સોજા જેવું પણ લાગે છે અને પેશાબ પણ ઓછો ઉતરે છે. પ્લસ એમની એડીમાં, ઘૂંટણના, કમરમાં બધામાં તકલીફો રહ્યા કરે છે, દુખાવા રહ્યા કરે છે. એવો જો બધા 21-21 મેલનો તમને સાર કહું તો એટલું કેવું છે. એટલો એનો મેં સંદર્ભ કાઢ્યો તો એમાં મને લો કેલ્શિયમ લાગ્યું. તો આપણે સોજા પણ ઉતરી જાય અને કેલ્શિયમ પણ બેલેન્સમાં રહે એવો એક સિમ્પલ પ્રયોગ બતાવી દઉં છું. મિત્રો, રોજ સવારે નાસ્તા વખતે તમારે લગભગ 2 ચમચી જેટલા સફેદ તલ લઈ લેવાના, ધોયેલા સફેદ તલ લઈ લેવાના, તાજા ધોઈને લેશો તો બી ચાલશે. અને એમાં 1 મૂળો પત્તા સહિત લઈ લેવાનો, એને ઝીણો સમારી નાખવાનો અને નાસ્તાની સાથે જ, નાસ્તામાં જે વસ્તુઓ લેતા હોય એની સાથે જ અથવા તો જમતી વખતે બીજા બધા આઈટમની સાથે 2 ચમચી તલ અને 1 મૂળો પત્તા સહિતનો ધોયા પછીનો 2 વાર ધોજો, ચાવીને ખાઈ જજો. 7 જ દિવસના આ પ્રયોગમાં તમને બધા લગભગ સોજા ઉતરી જશે, પરંતુ આ પ્રયોગ તમે ઓછામાં ઓછા 1 મહિનો કરવાનો છે. બહુ સોજા રહેતા હોય તો દિવસમાં 2 વાર પ્રયોગ કરજો. અસ્તુ. આ પ્રયોગનો બધો શ્રેય ભગવાનના ચરણોમાં અર્પિત કરું છું. જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું અને આજના વિષયના સમાપનની આજ્ઞા ચાહું છું. વંદે માતરમ.